શોમાં આપનું સ્વાગત છે. તાજેતરના વિકાસમાં એક યુવાન ડોક્ટર કાનોકપોર્ન એમી તાંગસુઆમ ફ્લોરિડામાં ડિઝની સ્પ્રિંગ્સ રેસ્ટોરન્ટમાં ખાધા પછી એલર્જી પ્રતિક્રિયાને કારણે મૃત્યુ પામ્યા. તેણીએ શું ખાધું તે અંગે તાંગસુઆન અતિશય જાગૃત હતી અને દર વખતે જ્યારે તેણીએ બહાર ખાધું ત્યારે રેસ્ટોરન્ટ સ્ટાફને તેણીની એલર્જી વિશે યાદ અપાવવા માટે પીડા થતી હતી. તેના શોકગ્રસ્ત પિતાએ પોસ્ટને એક વિશિષ્ટ મુલાકાતમાં જણાવ્યું હતું. 42 વર્ષીય તાંગસુઆને વેઇટિંગ સ્ટાફને ઘણી વખત કહ્યું કે તેણીને અખરોટ અને ડેરીની એલર્જી છે. ઓરેન્જ કાઉન્ટી ફ્લા કોર્ટ ફાઇલિંગમાં જણાવ્યું હતું. તેણીની ચેતવણીઓ હોવા છતાં તાંગસુઆનને ગંભીર એલર્જીક પ્રતિક્રિયા થઈ અને તેનું મૃત્યુ થયું. તેના પરિવારે બેદરકારીનો આરોપ લગાવીને રેસ્ટોરન્ટ સામે કેસ દાખલ કર્યો છે. મુકદ્દમામાં દાવો કરવામાં આવ્યો છે કે રેસ્ટોરન્ટ સ્ટાફ તાંગસુઆનની એલર્જીને ગંભીરતાથી લેવામાં નિષ્ફળ ગયો હતો અને તેમની ક્રિયાઓ તેના મૃત્યુ તરફ દોરી ગઈ હતી. રેસ્ટોરન્ટે આરોપોને નકારી કાઢ્યા છે અને કહ્યું છે કે તે ફૂડ એલર્જીને ગંભીરતાથી લે છે. કેસ હજુ પેન્ડિંગ છે.